गुड मॉर्निंग, एम आई ऑडिबल? ओके, जस्ट एक मिनट. આપણે લાસ્ટ ક્લાસમાં આઇસોલેશન ઓફ સિગ્નલ્સવાળો ટોપિક જે છે એ સમજતા હતા, બરાબર? ઓકે, સેફ્ટી બેરિયર સુધી આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હોય. સમજાઈ ગયું છે ને સેફ્ટી બેરિયર સુધી? આઇસોલેશન ઓફ સિગ્નલ્સ હું ફરીથી કરાવું છું. ઓકે ઓકે, બરાબર. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું આઇસોલેશન. ઓકે, સો એવર સિન્સ આપણે એક આઇસોલેશનનો પહેલાં જનરલ મિનિંગ સમજીએ કે આપણે હમણાંથી જે આપણે જોયું કે કોરોના ઓર COVID-19નો સ્પ્રેડ જ્યાંથી ચાલુ થયો ત્યારથી એક વર્ડ બહુ કોમન થયો છે, દેટ ઇઝ આઇસોલેશન, બરાબર? કે એમ કહીએ કે જે પેશન્ટ છે કે જેને સિમ્પટમ્સ છે એને તમે આઇસોલેટ કરી દો. સો વોટ ઇઝ દેટ ઇન જનરલ ટર્મ્સ, જનરલ લેંગ્વેજ આપણે કહીએ તો આઇસોલેશન શું હોય? તો એમાં શું કરવામાં આવે છે કે એ વ્યક્તિ જે છે એ અલગ રહેવા લાગે છે, બરાબર? જે કોઈને મળતું નથી, કોઈના સાથે કોન્ટેક્ટમાં નથી આવતો, ઇન શોર્ટ, બરાબર? તો એને તમે કહો છો આઇસોલેશન. સિમિલરલી આપણે જ્યારે આપણા ટોપિક પર આવીએ હવે કે આપણે જ્યારે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સની વાત કરતા હોય કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ્સની વાત કરતા હોય તો આપણે એમ કહીએ કે આપણે સર્કિટ્સને આઇસોલેટ કરી છે. મારી પાસે બે સર્કિટ છે જેને હું આઇસોલેટ કરું છું, એનો મતલબ શું કે એ બંને વચ્ચે કોઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ રહેતો નથી. ઓકે, આઇસોલેશન વર્ડ નો મીનિંગ સમજાણો અંકિત? ઓકે, બરાબર. હવે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બરાબર? ઇન્ડસ્ટ્રી પર મૂવ કરીએ તો ત્યાં મલ્ટિપલ પ્રોસેસીસ ચાલતી હોય, બરાબર? એક જ પ્લાન્ટ છે એની અંદર ઘણી બધી પ્રોસેસ ચાલતી હોય. જેમ કે સપોઝ આપણે બહુ કાંઈ વધારે નહીં તો આપણે એક પાવર પ્લાન્ટ જ લઈ લઈએ, થર્મો પાવર પ્લાન્ટ, બરાબર? તો એમાં અલગ અલગ કેટલી બધી પ્રોસેસીસ ચાલતી હોય, જે કોલસો આવે છે, પહેલાં એને ગ્રાઇન્ડ કરવામાં આવે, એને એકદમ ફાઇન કરવામાં આવે, પછી એને એને હીટ કરવામાં આવે. આ જે બધી અલગ 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 પ્રોસેસ છે, પછી કોલસાને બર્ન કરવામાં આવે, તો આ જે બધી ડિફરન્ટ પ્રોસેસીસ છે, તો એક એક વસ્તુ તમે સમજો કે જેટલી પ્રોસેસીસ છે એમાં સીધી વાત છે કે મેઝરમેન્ટ માટેના અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકેલા હશે અને કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ હશે, બરાબર? જેટલી પણ પ્રોસેસ છે એ બધા માટે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાગેલા હશે. હવે આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે દે આર ફ્રોમ ડિફરન્ટ મેન્યુફેક્ચરર્સ, બરાબર? બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગ અલગ મેન્યુફેક્ચરર પાસેથી, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ અલગ અલગ મેન્યુફેક્ચરર્સ પાસેથી હોય છે, બરાબર? તો એક જ મિનિટ. ઓકે, સોરી, સો વેર વેર વી? યસ, આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં ઘણા બધા જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે લાગેલા છે એ બધા અલગ અલગ મેન્યુફેક્ચરર્સ જે બનાવેલા હોય છે, બરાબર? હવે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર, સેન્સર્સ છે, ટ્રાન્સડ્યુસર્સ છે, આઉટપુટ ડિવાઇસીસ છે, એ બધા એક પ્રોસેસ લૂપમાં એકબીજા સાથે કનેક્ટેડ છે અને સિગ્નલ્સ જે છે એ એકબીજામાંથી ફ્લો થાય છે, બરાબર? હવે આવી રીતના જ્યારે એક પ્રોસેસ લૂપ બનેલું હોય જેમાં ડિફરન્ટ રેટિંગવાળા ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કનેક્ટેડ હોય, રેટિંગ એટલે આપણે જ્યારે કોઈ ફ્રિજ લેવા જઈએ, બરાબર, તો આપણે શું કહીએ છીએ કે પેલે 3 સ્ટાર 4 સ્ટાર મળે એ નહીં. રેટિંગ એટલે શું કે એ કેટલો પાવર કન્ઝ્યુમ કરે છે,
કેટલો કરંટ ડ્રો કરે છે, કેટલા વોલ્ટેજ પર ઓપરેટ થાય છે, તો એ શું કહેવાય, એની રેટિંગ કહેવાય. બરાબર, તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સની ડિફરન્ટ હોય. ઓકે, સો એટ ધેટ ટાઈમ ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ઓકે, એ બધા પ્રોબ્લેમ્સને અવોઇડ કરવા માટે બધા સિગ્નલ્સ વચ્ચેનું આઇસોલેશન જે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ વસ્તુ સમજાણી? હવે જે કોઈ બી પ્રોસેસ ચાલતી હોય, બરાબર, આપણને કંટ્રોલિંગ માટે સૌથી પહેલાં તો શું જોશે, પીએલસી. બરાબર, પીએલસી કે પછી અલગ અલગ પ્રકારના જે માઇક્રો પ્રોસેસર્સ છે એ આપણને જોશે. હવે આ જે બધા પીએલસી છે કે માઇક્રો કંટ્રોલર્સ છે એ બધા બહુ એક્સપેન્સિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, કેવા હોય, બહુ જ મોંઘા હોય. એન્ડ યુ કેન નોટ અફોર્ડ કે એક માઇનર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનના કે ઓવર કરંટના લીધે તમારી આખી આખી પીએલસી બગડી જાય, બીકોઝ એ લાખો રૂપિયાની પીએલસી આવતી હોય. બરાબર, કે પછી સિમિલરલી બીજું કોઈ મેઝરમેન્ટ માટેનું ઇક્વિપમેન્ટ હોય એ કેટલા લેક્સનું આવતું હોય. સો યુ કેન નોટ અફોર્ડ ટુ લૂઝ દેટ બીકોઝ ઓફ સમ કાઇન્ડ ઓફ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન. તો આવા બધા પ્રોબ્લેમ્સ છે એને ઓવરકમ કરવા માટે તમારે શું પ્રોપર મૂકવું પડે છે, આઇસોલેશન બિટવીન ધ કંટ્રોલ રૂમ એન્ડ ધ ફિલ્ડ એરિયા. તો પ્રોપર આઇસોલેશન આપવામાં આવેલું હશે તો એનાથી શું તમે અવોઇડ કરી શકો છો, યુ કેન અવોઇડ કરંટ લૂપ્સ, ગ્રાઉન્ડ લૂપ્સ એન્ડ ડેમેજ ટુ ધ ઇક્વિપમેન્ટ્સ, એન્ડ અબાવ ઓલ કોઈ પણ પ્રકારના વોલ્ટેજ સર્જ અથવા કરંટ ફ્લક્ચ્યુએશનના લીધે તમારા જે આગ લાગવાની કે એવી બધી શક્યતાઓ છે એ પણ ઘટી જાય. બરાબર, સો એનાથી શું થાય કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા જે હ્યુમન્સ છે એ લોકો માટે પણ એક સેફટી રહે. ઓકે, દેટ ઇઝ વાય આઇસોલેશન ઇઝ રિક્વાયર્ડ. હવે આઇસોલેશન સમજાણું? પ્લીઝ ડ્રોપ અ યસ ઓર નો ઇન ધ ચેટ બોક્સ. ઓકે, અચ્છા, આમાં આપણે એક વચ્ચે એક ટર્મ લીધો હતો, ગ્રાઉન્ડ લૂપ. ઓકે, તો જસ્ટ એક તમને સમજાવી દઉં કે ગ્રાઉન્ડ લૂપ શું હોય. ગ્રાઉન્ડ લૂપ એટલે શું કે આપણે આપણા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર, આપણે જસ્ટ એક સિમ્પલ વસ્તુ કહીએ કે જે કનેક્ટેડ ડિવાઇસીસ જે છે આપણા જેટલા પણ, બરાબર, આપણે સપોઝ ડેટા કમ્યુનિકેશન કરાવીએ છીએ, બરાબર, તો એ કેટલા બધા સેવરલ હંડ્રેડ ફીટ સુધી એનું રેન્જ હોય છે. બરાબર, તો હવે આ જે કનેક્ટેડ ડિવાઇસીસ છે એ ડિફરન્ટ પાવર સર્કિટ્સ પર ચાલતા હોય, બરાબર, ડિફરન્ટ પાવર સર્કિટ્સ પર ચાલતા હોય, સો દેર ઇઝ અ પોસિબિલિટી કે એ બંને વચ્ચે ગ્રાઉન્ડ પોટેન્શિયલ એક્ઝિસ્ટ કરતો હોય. ડિફરન્સ બંનેનો જે ગ્રાઉન્ડ પોટેન્શિયલ જે છે એ એક ડિફરન્સ એક્ઝિસ્ટ કરતો હોય બંને વચ્ચે. સો એટ ધેટ ટાઈમ જે ગ્રાઉન્ડ વોલ્ટેજ છે, વોલ્ટેજ ઓફ ગ્રાઉન્ડ જે છે તમારી બંને સર્કિટ્સ વચ્ચે, બંને સર્કિટ્સનો, ઇટ કેન બી ઓફ સેવરલ હંડ્રેડ વોલ્ટ્સ. બરાબર, અમુક હંડ્રેડ વોલ્ટ સુધી પણ એ ગ્રાઉન્ડ પોટેન્શિયલ હોઈ શકે છે. અને આ જે બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓર સર્કિટ્સ વચ્ચે જે ગ્રાઉન્ડ પોટેન્શિયલનો ડિફરન્સ છે એને કહેવાય છે ગ્રાઉન્ડ લૂપિંગ. બરાબર, એને કહેવાય છે ગ્રાઉન્ડ લૂપિંગ. આ વસ્તુ તમને એક્ઝામમાં નથી પૂછાતી, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, હવે ગ્રાઉન્ડ લૂપિંગથી શું થઈ શકે છે, એનાથી જો તમારો હાર્ડવેર જે છે એ ડેમેજ ન થાય તો બી ગ્રાઉન્ડ લૂપિંગના લીધે જે તમે ઇન્ફોર્મેશન જે તમે પહોંચાડવા માંગો છો, વોટ એવર ઇન્ફોર્મેશન યુ આર ટ્રાઇંગ ટુ કમ્યુનિકેટ, એને ખરાબ કરી શકે છે. મતલબ તમારો જે કંઈ બી તમે ડેટા સેન્ડ કરો છો એને કરપ્ટ કરી શકે છે. બરાબર, દેટ ઇઝ વાય ગ્રાઉન્ડ લૂપિંગ જે છે એ ન થવું જોઈએ. ઓકે, આ સમજાણું? ઓકે, આપણે એક વિડીયો છે ઓપ્ટિકલ આઇસોલેશન. ઓકે, હવે આપણે આઇસોલેશનની વાત કરીએ, સો આપણે આમાં એક જોવાનું છે ઓપ્ટિકલ આઇસોલેશન અને એક જોવાનું છે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. બરાબર, પહેલા આપણે જોઈ લઈએ વોટ ઇઝ ઓપ્ટિકલ આઇસોલેશન. એઝ યુ કેન સી ઇન ધ ડાયગ્રામ, બહુ સિમ્પલ વસ્તુ છે.
वी आर यूजिंग एन एलईडी एंड अ फोटो ट्रांजिस्टर. ओके, एलईडी नु काम शू होय छे के तमे एने जे प्रमाणे करंट आपो छो ए लाइट एमिट करे छे एंड सामे फोटो ट्रांजिस्टर छे. फोटो ट्रांजिस्टर एना पर जेटली लाइट इंटेन्सिटी छे एना प्रमाणे एनु आउटपुट होय छे. बराबर. सो आपणे जस्ट एक विडियो જોઈ લઈએ, देन वी विल कम बैक टू अवर मेन टॉपिक. अवाज आवे छे? हवे आवे छे? ओके, एक ज मिनट. LED, light emitting device, and a photosensitive transistor to transfer data across the isolation barrier, typically an air gap. In other words, data is transmitted using light instead of electrical signals, so there is no physical connections between both sides. Okay, so kidu data je che ene transfer karvama aave che in the form of light, barabar, instead of using wires and cables. Data je che ene transmit karvama aave che in the form of light. Okay, being grounds and data lines, thus removing the problems of noises, remote lighting, sparks, voltage sources, and ground loops, and effectively. Okay, and thi kaya kaya problems apne je che overcome kari shakiye che. Thus removing the problems of noises, remote lighting, sparks, voltage surges, and ground loops, and effect. Sparks, voltage surge, ground loop, and noise. Aba da problems je che enathi overcome thai shake che. Effectively preventing electrical surges and spikes from destroying other parts of the system. Furthermore, because optical isolation uses light to transmit data across the isolation barrier, it also gains the advantage of immunity from electrical and magnetic field interference. This makes optical isolation an effective solution in industrial areas where. બીજી એક વસ્તુ, since તમે જે તમારો સિગ્નલ છે એને તમે ટ્રાન્સમિટ કરો છો ઇન ધ ફોર્મ ઓફ લાઇટ, બરાબર, તો આમાં મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સ જે છે એ પણ તમને નહીં આવે. મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ઇન્ટરફરન્સ જે છે એની પણ આમાં તમને કાંઈ અસર થશે નહીં, બરાબર, સિન્સ યુ આર યુઝિંગ લાઇટ. બરાબર, તો આ પણ એનો એક ફાયદો. સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ઓર મેગ્નેટિક ફિલ્ડ્સ કુડ બી પ્રેઝન્ટ. બરાબર, આ વસ્તુ સમજાણી? ઓપ્ટિકલ આઇસોલેશન. ઓકે, બરાબર, તો આ હતું આઇસોલેશન એન્ડ ઓપ્ટિકલ આઇસોલેશન. આના પછી નેક્સ્ટ આઇસોલેશન જે આપણે સમજવાનું છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. બરાબર, ઇલેક્ટ્રિકલ આઇસોલેશન. આમાં આપણે બહુ ડિટેલમાં નથી જોવાનું, વી ઓન્લી નીડ ટુ નો કે ઇલેક્ટ્રિકલ આઇસોલેશન જે છે એમાં એના ટાઈપ્સ કયા કયા છે. બહુ ડિટેલમાં નથી જોવાનું આપણે. આમાં એક્ઝામમાં તમને પૂછાતા ક્વેશ્ચન તમને કહી દઉં. તો એક્ઝામમાં તમને પૂછાય છે કે આઇસોલેશનની જરૂર શું કામ પડે છે, વોટ ઇઝ ધ નીડ ઓફ આઇસોલેશન. બરાબર, અને આઇસોલેશનના પ્રકાર ઘણીવાર પૂછાઈ જાય છે, તો તમે લખી શકો એમાં ઓપ્ટિકલ અને ઇલેક્ટ્રિકલ, અને પછી ઇલેક્ટ્રિકલમાં આ જે ટાઈપ્સ આપણે મેન્શન કરેલા છે એ. બરાબર, બાકી આ ચેપ્ટરમાંથી એક સેફ્ટી બેરિયર પૂછાતો હોય છે જે આપણે આની પહેલા કરેલું છે, ધીસ વન. ઓકે, ઓલ્સો ફાઈબર ઓપ્ટિક કનેક્ટર્સ જે છે એનું બહુ બેઝિક પૂછાય છે, એન્ડ કપલર એન્ડ સ્પ્લિટર રેયરલી, બહુ નહીં પણ પૂછાય. બરાબર, અને ઇમ્પોર્ટન્ટ છે આ ડિફરન્સ, ફાઈબર ટાઈપ્સ વચ્ચેનો ડિફરન્સ એન્ડ ઓપ્ટિકલ ટેલિમેટ્રીનો બ્લોક ડાયાગ્રામ. બરાબર,
ઓકે, તો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રિકલ આઇસોલેટરની, બરાબર. તો ઇલેક્ટ્રિકલ આઇસોલેટર જે છે, ઇટ ઇઝ અ મેન્યુઅલી ઓપરેટેડ મિકેનિકલ સ્વિચ, બરાબર. એ શું છે? એક મેન્યુઅલી ઓપરેટેડ મિકેનિકલ સ્વિચ વિચ સેપરેટ્સ અ પાર્ટ ઓફ ધ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ નોર્મલી એટ ઓફ લોડ કન્ડિશન. મિકેનિકલ સ્વિચ છે, મેન્યુઅલી ઓપરેટેડ મિકેનિકલ સ્વિચ છે, બરાબર, વિચ સેપરેટ્સ અ પાર્ટ ઓફ ધ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ, બરાબર. નાવ દેર આર થ્રી ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ આઇસોલેટર્સ. દેર ઇઝ ડબલ બ્રેક, સિંગલ બ્રેક એન્ડ પેન્ટોગ્રાફ ટાઈપ આઇસોલેટર. આ સિંગલ બ્રેક આઇસોલેટર છે, એનો સિમ્બોલ છે, અને આ ડબલ બ્રેક આઇસોલેટરનો સિમ્બોલ છે. ઓકે, આ ડાયગ્રામમાં તમને રિયલમાં આ આઇસોલેટર્સ કેવા દેખાતા હોય એ બતાવવામાં આવેલું છે. ધીસ ઇઝ અ સિંગલ બ્રેક આઇસોલેટર, બરાબર. ઓકે, ઓકે, આજના સેશનમાં કઈ ડાઉટ? ઓકે, દેવાંગ સમજી ગયો છે બધું? ક્લિયર? ઓકે ઓકે, ફાઇન, ગુડ. તો હવે આપણે અહીંયાથી નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. ફ્રાઈડે આઈ હોપ આપણો સિલેબસ ફિનિશ થઈ જશે, મોસ્ટ પ્રોબેબલી, બરાબર, કારણ કે હવે વધારે કંઈ ટોપિક્સ છે નહીં. ઓકે, તો આજે કંઈ ડાઉટ ના હોય તો તમે લોગ આઉટ કરી શકો છો.